જેલના બંદીવાનો ગુનાહિત પ્રવૃત્તિ છોડી સાચા માર્ગ તરફ વળે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ગોધરાની સબ જેલમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ સફળ બનાવ્યો હતો. એક તરફ ગુનાહિત પ્રવૃત્તિ ડામવાના તમામ પ્રયાસ જેલ બહારની પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ગંભીર ગુનાઓ હેઠળ જેલમાં કેદ બંદીવાનોને સુધારવા માટેના પ્રયાસો જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે. સંજોગોવશ ગુનાહિત પ્રવૃત્તિ આચરી જેલમાં કેદી બંદીવાનના માનસ પરિવર્તનના ઉમદા ઉદ્દેશ સાથે ગોધરા સબ જેલમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના બંદીવાનોએ કાર્યક્રમને આવકારી ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના નામી સામાજિક કાર્યકરોના યોગદાન થકી શ્રી રામ ભજન મંડળ દ્વારા સુમધુર કંઠે રજૂ કરવામાં આવેલ હતું. સુંદરકાંડને પગલે જેલનો માહોલ ભક્તિમય બન્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા બંદીવાનો વચ્ચે ગોધરાના નામી સામાજિક કાર્યકરોએ પણ સુંદરકાંડનો લાવો લીધો હતો અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એક તરફ સમાજ સુધારા માટે અસરકારક પ્રેરણાદાયી સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમો જેલમાં અવારનવાર યોજવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી શહેરના સામાજિક કાર્યકરોએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા કેદીઓને સારી પ્રેરણા મળશે અને જેલની બહાર જઈને હવે બીજી વાર જેલમાં નહીં આવીએ એવો તે લોકો મનની અંદર મક્કમ કરશે અને ગુનાહિત કૃત્યો નહીં કરવા માટે પણ એ લોકો નક્કી કરશે મગજથી. માટે હું આ કાર્યને સાહેબે જે કરેલ છે એ કાર્યને બિરદાવું છું. અગ્રણીઓ દ્વારા આ કાર્યક્રમ અવારનવાર યોજાય તે માટે હું અગ્રણીઓને અપીલ કરું છું કે જેઓ આ લોકોને પ્રોત્સાહન આપે અને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો કરે. શ્રીરામ સેવા મંડળ ગોધરા તરફથી સુંદરકાંડનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એમાં જેલના તમામ કેદીઓ ઉત્સાહથી ભાગ લે છે. કેદીઓ ભાગ લે છે એનાથી એના માનસમાં પરિવર્તન થાય છે, એ ગુનાહિત પ્રવૃત્તિ મૂકે ને સારી પ્રવૃત્તિ તરફ વળે અને ફરી જેલમાં ગુનો કરીને નહીં આવે એવો અમારો ઉદ્દેશ છે. આ સુંદરકાંડના લીધે જેલના અંદર રહેલા બંદીવાનો અને એક શ્રદ્ધા બેસે છે અને શ્રદ્ધાના લીધે એક આશા બેસે કે અમે છૂટીશું ને પાછા કુટુંબ પરિવારને મળીશું, જેના કારણે તેમના માનસ પરિવર્તન થાય છે, તે ગુના તરફ નથી વળતા અને એક પોઝિટિવ સંદેશો જાય છે. આજે અહીં જે સુંદરકાંડ થયો એ બહુ સરસ થયો, અમને બધાને ખુશી થઈ. અવારનવાર આવા કાર્યક્રમ થાય જેલમાં અને તેના દ્વારા ગુનેગારો અને એમાં પરિવર્તન આવે અને સમાજમાં સારો સંદેશો જાય એ મારી આશા છે. પહેલાં પણ ઉમિત ટ્રસ્ટ દ્વારા એક કવિ સંમેલન યોજાયું હતું અને મેડિકલ કેમ્પ પણ કરવામાં આવ્યા હતા, એની પહેલાં ભગવત સત્તા પણ કરવામાં આવી હતી. આજે બહુ સરસ કાર્યક્રમ થયો છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.